જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? ધોરણ એક વિષય હિન્દી. બાળકો, આપણે આગળના વિડીયોમાં કયા મૂળાક્ષર શીખી ગયા? ટ સે ટમ ટમ, ઠ સે ઠઠેરા. હવે આપણે આગળ જોઈએ. ડ સે ડમરું. ડમરુંને ગુજરાતીમાં શું કહેવાય? ડમરું અથવા ડાકલું. આ હિન્દીનો ડ છે ને આ ગુજરાતીનો ડ છે. ત્યારબાદ ઢસે ઢોલ. ઢસે ઢોલ, ઢોલ એટલે ઢોલ. આ હિન્દીનો ઢ છે ને આ ગુજરાતીનો ઢ છે, ઢ ઢગલાનો ઢ. તો બાળકો, આપણે હવે આપણી ચોપડીમાં જોઈએ. વાંચો અને લખો. ડસે ડમરું, ડસે ડમરું. અહીંયા બાળકો ટપકા આપેલા છે, તો તે આપણે જોડવાના છે. શું લખવાનું છે? ડસે ડમરું. ઉપર લીટી કરવાનું નહીં ભૂલવાનું. ડમરું એટલે ડમરું અથવા ડાકલું. ડ સુધી તેના પર ગોળ બનાવો. અહીંયા બાળકો, ડ સુધી તેના પર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. ડસે ડમરું, ડસે ડમરું, ડસે ડમરું, ડસે ડમરું. તો જોયું બાળકો, અહીંયા આપણે શું કર્યું? ડ સુધી તેના પર ગોળ કર્યું. રંગ પૂરો. અહીંયા તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે. ટપકાને જોડો. તો બાળકો, અહીંયા ટપકા આપેલા છે અને નંબર પણ આપેલા છે. તો આપણે ટપકા જોડીશું અને શું બનાવીશું? ડસે ડમરું, ડસે ડમરું. વ્યવસ્થિત ટપકા જોડવાના છે, ઉપર લીટી કરવાની છે. વાંચો અને લખો. તો બાળકો, અહીંયા શું આપેલું છે? ડસે ડમરું. તો આપણે સૌ પ્રથમ ટપકા જોડવાના છે અને ત્યારબાદ જાતે લખવાનું છે, ઉપર લીટી કરવાનું નહીં ભૂલવાનું. ડસે ડમરું, ડસે ડમરું. અહીંયા જાતે લખવાનો છે, ડસે ડમરું. તો જોયું બાળકો, તમારે પણ આ જ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું. ડથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો બાળકો, અહીંયા ડ આપેલું છે અને તમને ચિત્રો આપેલા છે અને તેની નીચે તેના નામ લખેલા છે. તો ડથી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનું છે. તો અહીંયા સૌ પ્રથમ શું આપેલું છે? ડફલી. તો આપણે ડથી શરૂ થાય એટલે તેની સાથે જોડવાનું છે. ત્યારબાદ છે ચમ્મચ. તો તે ચથી શરૂ થઈ એટલે ત્યાં નહીં જોડવાનું. ત્યારબાદ ડલિયા. તો ત્યાં આપણે જોડીશું, તે ડથી શરૂ થાય છે. ત્યારબાદ મછલી, ત્યાં નહીં જોડીશું. ડગર, તો ત્યાં જોડીશું. ગાજર, તે ગથી શરૂ થાય એટલે તે ત્યાં નહીં જોડીશું. ત્યારબાદ છે ડમરું, તો ત્યાં જોડીશું. તો જોયું બાળકો, શું કર્યું આપણે? ડને ડથી શરૂ થતા ચિત્રો સાથે આપણે જોડ્યું. ડની નીચે લીટી કરો. અહીંયા શબ્દ આપેલો છે ને તેમાં આપણે ડ શોધી તેના પર તેની નીચે લીટી કરવાની છે. પેડ, તો અહીંયા ડની નીચે લીટી કરીશું. ખીડકી, તો ડ ક્યાં છે? તો કે વચ્ચે, તો ત્યાં લીટી કરીશું. લડકા, તો ડની નીચે
લીટી કરીશું. પહાડ, ડની નીચે લીટી કરીશું. ઠંડ, ડની નીચે લીટી કરીશું. ડરના, ડની નીચે લીટી કરીશું. ડથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. અહીંયા બાળકો તમને મૂળાક્ષર આપેલા છે, તો ડથી જુદા મૂળાક્ષર પર ચોકડી કરવાની છે. તો જોયું બાળકો, અહીંયા તો તેના પર ચોકડી કરીશું. ડથી જુદા મૂળાક્ષર સાની પર ચોકડી કરવાની છે. તો જોયું બાળકો, આપણે શું કર્યું? ડથી જુદા મૂળાક્ષર ઉપર આપણે ચોકડી કરી. વાંચો અને લખો. અહીંયા શબ્દ આપેલો છે અને ચિત્ર આપેલું છે. તો સૌ પ્રથમ શું કરીશું? ટપકા જોડીશું. શબ્દ બની ગયો ડફલી. હવે અહીંયા ડ શું કરવાનો છે? આપણે જાતે લખવાનો છે અને ઉપર લીટી કરવાની છે. ત્યારબાદ છે ડલિયા. તો ડસે ડલિયા. ત્યારબાદ ડગર. ડસે ડગર. ડસે ડગર. ત્યારબાદ ડસે ડમરું. ઉપર લીટી કરવાનું નહીં ભૂલવાનું. ડસે ડમરું. શબ્દમાંથી ડ શોધી તેના પર ગોળ બનાવો. અહીંયા બાળકો શબ્દ આપેલા છે. સૌ પ્રથમ ઉદાહરણ આપેલું છે ડ કાર. તો અહીંયા શું કરેલું છે? ડની ઉપર ગોળ કરેલું છે. ત્યારબાદ છે ડમ ડમ. તો અહીંયા ડ ઉપર આપણે ગોળ કરીશું. ત્યારબાદ છે ડગ. તો ડની ઉપર ગોળ કરીશું. ત્યારબાદ છે નીડર. તો ડની ઉપર ગોળ કરીશું. તો જોયું બાળકો, આપણે શું શીખ્યા? ડસે ડમરું. ડસે ડમરું. હવે આગળ જોઈએ. ઢસે ઢોલ. વાંચો અને લખો. ઢસે ઢોલ. ઢોલ એટલે ઢોલ. અહીંયા ટપકા જોડીશું અને શબ્દ બન્યો ઢોલ. ઢને ઢ સાથે જોડો. બાળકો અહીંયા ઢસે ઢોલ આપેલું છે અને તેને સામે ઢ સામે જોડવાનું છે. ઢસે ઢોલ. ઢસે ઢોલ. ઢસે ઢોલ. જોયું બાળકો, આપણે શું કર્યું? ઢને ઢની સાથે જોડ્યું. ઢ શોધી તેના ઉપર ગોળ બનાવો. અહીંયા ઢસે ઢોલ શોધી તેના પર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. ઢસે ઢોલ. ઢસે ઢોલ. બોલતું જવાનું અને લખતું જવાનું. ઢસે ઢોલ. ઢથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. બાળકો અહીંયા તમને મૂળાક્ષર આપેલા છે, તો ઢથી જુદા અક્ષર ઉપર આપણે શું કરવાનું છે? ચોકડી. તો જોયું બાળકો, આપણે શું કર્યું? ઢથી જુદા મૂળાક્ષર પર ચોકડી કરી. ઢની નીચે લીટી કરો. અહીંયા શબ્દ આપેલો છે અને તેમાંથી આપણે શું કરવાનું છે? ઢ શોધી તેના નીચે લીટી કરવાની છે. તો સૌ પ્રથમ શબ્દ છે ઢકના. તો અહીંયા શું કરવાનું? ઢની નીચે લીટી. ત્યારબાદ મેઢક. ઢની નીચે લીટી. બઢઈ. તો ઢની નીચે લીટી કરીશું. પઢના. તો ઢની નીચે લીટી. આષાઢ. તો ઢની નીચે લીટી. ઢમ ઢમ. તો ઢની નીચે લીટી કરીશું. તો જોયું બાળકો, આપણે શું કર્યું? ઢ શોધી તેના નીચે લીટી કરી. આગળ જોઈએ. વાંચો અને લખો. અહીંયા શું આપેલું છે?
ढસે ઢોલ, તો સૌ પ્રથમ શું કરવાનું છે? વ્યવસ્થિત ટપકા જોડવાના છે અને ત્યારબાદ જાતે લખવાનું છે. ઢસે ઢોલ, ઢસે ઢોલ, બોલતું જવાનું અને લખતું જવાનું. ઢસે ઢોલ, ઢસે ઢોલ. તો જોયું બાળકો આપણે શું શીખ્યા? ઢસે ઢોલ. તો તમારે પણ તમારી ચોપડીમાં આ જ રીતે પૂર્ણ કરવાનું છે.